નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.4ના પણ જેટલા પણ દાખલા હતા એ દાખલાઓ આપણે પૂરા કરેલ હતા. હવે મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.5ની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 1.5માં દાખલા નંબર 1 રકમમાં એવું લખેલું છે કે નીચે આપેલી સંખ્યાઓને સમ્ય અને અસમ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે તમને જે સંખ્યાઓ આપેલી છે એમાં સમ્ય હોય તો સમ્ય લખવાનું અને અસમ્ય હોય તો અસમ્ય લખવાનું. પહેલી સંખ્યા આપેલી છે 2 - √5. મિત્રો, એટલું યાદ રાખવાનું કે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાઓમાં વર્ગમૂળવાળી સંખ્યા હોય, દાખલા તરીકે અહીંયા વર્ગમૂળમાં 5 છે અને વર્ગમૂળમાં 5નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે કે આ વર્ગમૂળવાળી કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યા હોય તો એ હંમેશા કેવી હોય? અસમ્ય હોય. કેવી હોય? અસમ્ય. માટે પહેલી સંખ્યા કેવી આવશે? અસમ્ય. ભલે પછી બાજુમાં 2 છે એ સમ્ય કહેવાય, પરંતુ આ સંખ્યા આખી જોડે છે, અને જો જોડે સંખ્યા આપેલી હોય તો એને શું કહેવામાં આવે? અસમ્ય કહેવામાં આવે. બીજા નંબરની સંખ્યા આપી છે 3 + √23 - √23. આ વર્ગમૂળમાં 23 પ્લસ અને આ વર્ગમૂળમાં 23 માઇનસ ઉડી જાય અને વધશે ખાલી કોણ? તો કે 3. અને આ 3 છે એને શું કહેવામાં આવે? સમ્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને સમ્ય. જો વર્ગમૂળમાં આ 23 ના હોય અને ખાલી 3 + √23 હોય તો 23નું વર્ગમૂળ નીકળે નહીં, અને ના નીકળે તો એને શું કહેવામાં આવે? તો આ બંને કેવી બનશે? અસમય બનશે. પરંતુ અહીંયા આ બંને સંખ્યાઓ માઇનસ એટલે કે બાદબાકી બંનેની થાય એવી છે, માટે અહીંયા વધશે 3 અને 3 વધશે એટલે એ સંખ્યા કેવી બની જશે? સમ્ય બની જશે. ત્રીજા નંબરની સંખ્યા આપેલી છે 2 √7 / 7 √7. અહીંયા √7 √7 ઉપર નીચે ઉડી જાય છે, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. અહીંયા વધશે હવે 2/7 અને આ 2/7ને સમ્ય, કારણ કે આ અપૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા હંમેશા સમ્ય હોય. કેવી હોય? સમ્ય. ચોથા નંબરની સંખ્યા આપી છે 1 / √2. હવે અહીંયા નીચે વર્ગમૂળમાં 2 છે અને 2નું વર્ગમૂળ મિત્રો નીકળે નહીં, માટે 1/√2 છે કેવી બનશે? અસમ્ય બનશે. અને પાંચમા નંબરની સંખ્યા છે 2π અને પાઈ એ અસમ્ય સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમ્ય, અને જે પણ જ્યાં પણ પાઈ દેખાય એટલે એને સમજી લેવાનું કે તમારે એ સંખ્યા કેવી બનશે? અસમ્ય સંખ્યા બનશે. કેવી બનશે? અસમ્ય સંખ્યા બનશે. આનું બીજું નામ પાઈવાળી સંખ્યાને બીજું એવું પણ કહેવામાં આવે, અનંત અનાવૃત દશાંશ. શું કહેવામાં આવે? એને બીજું અનંત અનાવૃત દશાંશ પણ કહેવામાં આવે છે. પાઈ જે છે, પાઈની વેલ્યુ અનંત હોય પણ અનંત અનાવૃત દશાંશ હોય. કેવી વેલ્યુ હોય એની? અનંત અનાવૃત દશાંશ. ચલો દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર તમને રકમની અંદર એવું કીધું છે સાદું રૂપ આપો. હવે આ જે દાખલા નંબર 2 છે એ એવા વિદ્યાર્થીઓને આવડશે કે જેને અવયવના દાખલા આવડતા હશે. આપણે બીજા ચેપ્ટરની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર જે બહુપદીઓવાળું ચેપ્ટર બીજું હતું, એ બીજા ચેપ્ટરની અંદર બહુપદીઓમાં મેં તમને સમજાવેલું હતું કે એની અંદર જેટલા પણ અવયવ એટલે કે નિત્યસમ જેને આવડતા હશે એને આ ચેપ્ટર આવડશે. દાખલા નંબર 2માં સાદુરૂપમાં પહેલી રકમ આપી છે 3 + √3 અને 2 + √2. જ્યારે આ રીતે વર્ગમૂળવાળી સંખ્યા આપી હોય અને એનું ગુણાકાર એટલે કે સાદુરૂપ આપવાનો છે, તો તમારે આ 2 કૌંસનો ગુણાકાર વાળો નિત્યસમ વાપરવાનો. એમાં શું કરતા હતા? તો કે ભાઈ 3 પહેલાં લખ્યા, પછી બીજો કૌંસ આખો, અહીંયા 3 લખ્યા, બીજો કૌંસ આખો, પછી √3. આ 2 રકમ છે ભેગી છે અને છૂટી છૂટી લખવાની. જો મેં છૂટી છૂટી લખી છે અને પછી બીજો કૌંસ હોય એને વારાફરતી 2 જે બીજા કૌંસ છે એને ગુણી દેવાની. સૌથી પહેલાં 3ને 2 જોડે ગુણો, 3 × 2 એટલે 6 આવે. પછી 3ને √2 વડે ગુણો, તો 3નો અને √2નો ગુણાકાર ના થાય,
3 અને √2 આ બંનેનો ગુણાકાર ઘણા એવું કરે છે 3 2 6 લખી નાખે એવું નહીં કરવાનું કારણ કે એક રકમ વર્ગમૂળમાં છે આ √2 છે એ વર્ગમૂળમાં છે અને આ 3 વર્ગમૂળમાં નથી એક સંખ્યા વર્ગમૂળમાં હોય અને એક સંખ્યા વર્ગમૂળની બહાર હોય તો એનો ગુણાકાર ના થાય આ તો એવું થયું એક ઘરમાં અને એક ઘરની બહાર તો બેનો ગુણાકાર ના થાય એટલે આ બંનેનો ગુણાકાર ના થાય અને જો ગુણાકાર ના થાય તો એને 2 ને જોડે લખી નાખવાની 3 ગુણ્યા √2 એટલે 3 √2 આવે કેટલા આવે 3 √2 એવી જ રીતે આ √3 ને આ 2 જોડે ગુણવાના સૌથી પહેલા √3 ગુણ્યા 2 તો એમાં એવું થયું એક રૂટ વાળી અને એક રૂટ વગરની તો આ બંનેનો ગુણાકાર 2√3 આવશે અને રૂટ વાળી રકમ હંમેશા સંખ્યાની પછી લખાય એવું નહીં લખવાનું √3 2 આવું ના લખાય યાદ રાખજો 2√3 એવું જ લખવું પડે ઓકે ચલો તો √3 ગુણ્યા 2 આવશે 2√3 પછી √3 ગુણ્યા √2 તો અહીંયા જુઓ આ 3 છે એ પણ વર્ગમૂળમાં છે અને 2 પણ વર્ગમૂળમાં છે બંને ઘરની અંદર છે એટલે કે વર્ગમૂળની અંદર છે તો આ બંનેનો ગુણાકાર થશે તો 3 ગુણ્યા 2 કરો એટલે 6 3 ગુણ્યા 2 કરો એટલે 6 અને બંનેમાં રૂટ છે એટલે અહીંયા 2 નો ગુણાકાર વર્ગમૂળની અંદર લખવાનો 3 2 6 રૂટ હવે આમાંથી એક પણ રકમનો સરવાળો નહીં થાય કારણ કે બધા વિજાતીય પદ છે કેવા પદ છે વિજાતીય ક્યાંય સરવાળો થાયો છે નહીં તો આ તમારો જવાબ આવશે ઓકે ચલો દાખલા નંબર 2 માં રકમ એવી આપેલી છે 3√3 અને 3 − √3 એકવાર પ્લસ એકવાર માઇનસ બંનેમાં પહેલી રકમ સરખી બંનેમાં બીજી રકમ પણ સરખી તો મેં તમને એક અવયવ લખાયો હતો a + b અને a − b a + b અને a − b તો એનો જવાબ કઈ રીતે લાવવાનો તો કે ભાઈ પહેલાનો સ્ક્વેર કરવાનો અને માઇનસ બીજાનો સ્ક્વેર તો પહેલાનો સ્ક્વેર એટલે a² બીજાનો સ્ક્વેર એટલે b² એટલે આ બંનેનો સ્ક્વેર તો અહીંયા એવું જ કરવાનું પહેલી રકમ કોણ છે 3 તો 3નો સ્ક્વેર અને બીજી રકમ કોણ છે √3 તો એનો સ્ક્વેર 3નો સ્ક્વેર કેટલો આવે તો કે 9 અને √3 કોઈ પણ રકમ વર્ગમૂળમાં હોય અને તમે એનો વર્ગ કરો તો અહીંયા 3નો વર્ગ 9 નહીં કરવાનો કેટલો કરવાનો 3 કારણ કે √માં રકમ હોય વર્ગમૂળમાં કોઈ પણ રકમ આપેલી હોય અને તમે એનો વર્ગ કરો તો એમાં વર્ગમૂળ નીકળી જાય તો √3 નો વર્ગ 3 આવશે કેટલો આવશે મિત્રો 3 આવશે એટલે 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ કેટલો આવશે 3 9માંથી 3 જાય તો કેટલા આવે 6 રેડી ચલો દાખલા નંબર 3 ની અંદર પણ અવયવ છે √5 + √2 એનો કૌંસની બહાર સ્ક્વેર આપેલો છે તો મેં તમને એવો નિત્યસમ લખાયો હતો a + b નો સ્ક્વેર તો એનો જવાબ આવે પહેલી રકમનો વર્ગ કરવાનો પછી અહીંયા છેલ્લી રકમનો વર્ગ કરવાનો અને પછી 2ab બે જોડે બંને રકમને ગુણવાના ચલો તો આપણે કરીએ એવું પહેલી રકમનો વર્ગ એટલે પહેલાં લખવાનું અને પછી વર્ગ કરવાનો ડાયરેક્ટ વર્ગ નહીં કરવાનો પહેલી રકમ કોણ તો કે √5 તો અહીંયા લખવાનું પહેલાં √5 નો વર્ગ શું લખવાનું √5 નો વર્ગ પછી વત્તા 2 તો અહીંયા 2 લખશું a એટલે કોણ તો કે પ્રથમ પદ એટલે √5 અને b એટલે બીજું પદ એટલે √2 એટલે કે √2 પછી વત્તા અને b નો સ્ક્વેર b એટલે બીજો પદનો સ્ક્વેર આવશે શું આવશે b એટલે બીજા પદનો સ્ક્વેર ચલો હવે આપણે જવાબ લઈએ √5 નો સ્ક્વેર કરો √5 નો સ્ક્વેર 5 આવે કારણ કે મેં એવું કીધું હતું કોઈ પણ રકમ વર્ગમૂળમાં હોય તો તમે એનો વર્ગ કરશો એટલે જવાબ સેમાં આવશે વર્ગમૂળમાં કાઢી નાખવાનો અને નીચે એમનેમ લખી નાખવાનો હવે આ 3નો ગુણાકાર કરો તો 2 છે એમનેમ છે કારણ કે એ વર્ગમૂળમાં નથી તો એનો ગુણાકાર નહીં થાય √5 × √2 આ બંને વર્ગમૂળમાં છે એટલે એનો ગુણાકાર થશે √5 ને √2 વડે ગુણો એટલે જવાબ આવે √10 કારણ કે 5 × 2 = 10 થાય અને √10 આવશે પછી √2 નો વર્ગ કરો એટલે 2 આવશે કેટલા આવશે 2 હવે આ 5નો અને 2નો સરવાળો થાય તો 5નો અને 2નો સરવાળો 7 આવે વત્તા અને અહીંયા આવશે 2√10 કેટલા આવશે 2√10 હવે આ બંનેનો સરવાળો થાય એમ નથી માટે હવે જે છે એ તમારો જવાબ આવી ગયો રેડી ચલો હવે એના પછીનો જે દાખલા નંબર આવે છે
दाखला नंबर चार, दाखला नंबर चार में रकम आपी है रूट पांच माइनस रूट बे अने रूट पांच प्लस रूट बे, एक वार माइनस एक वार प्लस, तो शू करवानो, तो के भाई पहली रकम नो स्क्वेर माइनस बीजी रकम नो स्क्वेर। मैं तमने आगळ दाखला नंबर बे जे छे आज आज जे दाखलो छे मां बीजा नंबर नो दाखलो गणावे एज प्रमाणे गणवानो। पहली रकम नो स्क्वेर एटले रूट पांच नो स्क्वेर माइनस ना माइनस, बीजी रकम नो स्क्वेर रूट पांच नो स्क्वेर पांच आवे अने रूट बे नो स्क्वेर बे आवे, पांच मांथी बे जाय तो केटला आवे त्रण आवशे, केटला आवशे त्रण आवशे। रेडी, चलो दाखला नंबर चार छे, दाखला नंबर चार नी अंदर तमारे आकृति दोरवानी छे। शुं दोरवानी छे? आकृति। तो ये आकृति छे आपणे आवता वीडियो लेक्चर नी अंदर एने दाखला आप जे छे ए गणाई दईशुं, बरोबर। चलो दाखला नंबर चार, दाखला नंबर पांच, दाखला नंबर त्रण छे तमारे गणवानो नथी, दाखला नंबर त्रण तमारे गणवानो नथी, दाखला नंबर चार हूँ आवता वीडियो लेक्चर नी अंदर शीखवाडीश। चलो दाखला नंबर पांच जे छे एना पण दाखलाओ परीक्षा नी अंदर पूछाता होय छे। रकम में एवं आपेलू छे के छेदनू समीकरण करो, एटले के तमने छेदमां जे रकम आपेली होय एनू शुं करवानुं, तमारे समीकरण करवानुं। शुं करवानुं? समीकरण। चलो पहली रकम आपेली छे एकना छेदमां रूट सात, केटला आपेला छे एकना छेदमां रूट सात। समीकरण एकदम करवुं एकदम सहेलू छे। समीकरण नी अंदर शुं करवानुं? तो तमने भागाकारमां जे रकम आपेली होय ए भागाकारमां वर्गमूळ वाली रकम होय તે વર્ગમૂળવાળી રકમને તમારે વર્ગમૂળમાંથી દૂર કરવી પડે। શું કરવી પડે? દૂર। હવે આ પ્રકારના દાખલા બે રીતે પૂછાય, કાં તો ભાગાકારમાં એક રકમ આપેલી હોય કાં તો ભાગાકારમાં બે રકમ આપેલી હોય। જો એક રકમ ભાગાકારમાં આપેલી હોય તો તમારે સમીકરણ કરવું સહેલું બને। કેમ? તમને અહીંયા રૂટ સાત આપેલા છે તો તમારે કરવાનું શું? रूट सात अहीं नीचे जे रकम आपेली हो ए रकम ने ऊपर नीचे एज संख्या वडे गुणी देवानी। अहीं वन अपॉन रूट सेवन छे तो नीचे रूट सेवन छे तो ऊपर नीचे रूट सेवन वडे गुणी देवाना। जो अहीं आवी रीते रकम आपेली हो तो वन अपॉन रूट पांच हो तो अहीं नीचे रूट पांच हो तो तमारे अहीं गुणिया करीने रूट पांच गुणिया रूट पांच ऊपर नीचे गुणी देवाना। ટૂંકમાં જે નીચે રકમ આપેલી હોય એને ઉપર નીચે સેમ ટુ સેમ છેદમાં જે રકમ હોય, કારણ કે આપણે છેદનું સમીકરણ કરવાનું છે, માટે છેદમાં જે રકમ આપેલી હોય એને સેમ ટુ સેમ રકમ વડે ઉપર નીચે ગુણી દેવાની। એટલે વન અપોન રૂટ સેવન ગુણ્યા રૂટ સેવન ગુણ્યા રૂટ સેવન। હવે રૂટ સેવન ઉપરવાળાનો ગુણાકાર ઉપરવાળા જોડે, નીચેવાળાનો ગુણાકાર નીચેવાળા જોડે, રૂટ સેવનને વન વડે ગુણો એટલે રૂટ સેવન આવે, અને રૂટ સેવન ગુણ્યા રૂટ સેવન એટલે ખાલી સાત, વર્ગમૂળ નીકળી જાય। આ તમારો જવાબ આવી ગયો, બીજી હવે કોઈ ગણતરી કરવાની ના આવે। દાખલા નંબર બે જોઈએ, એમાં એમાં નીચે વાંચો વન અપોન રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ। ઉપરના દાખલાની અંદર એક જ રકમ હતી, નીચે બે રકમ છે, તો જો બે રકમ આપેલી હોય તો શું કરવાનું? તો એમાં બંને સેમ ટુ સેમ રકમ વડે ઉપર નીચે ગુણવાનું, પરંતુ નિશાની જે આપેલી હોય નિશાની બદલવાનું ભૂલવાનું નહીં। અહીંયા વચ્ચે માઇનસ છે તો અહીંયા વચ્ચે ઉપર નીચે શું કરવાના? પ્લસ વડે ગુણવાના। જો અહીંયા વચ્ચે પ્લસ હોય તો અહીંયા ઉપર નીચે માઇનસ વડે ગુણવું પડે, આટલું ધ્યાન રાખજો। જો બે રકમ આપેલી હોય તો બંને રકમ સેમ ટુ સેમ, એક રકમ હોય તો એ જ રકમ વડે ઉપર નીચે ગુણવાના, જો બે રકમ આપેલી હોય તો એ જ રકમ વડે ઉપર નીચે શું કરવાના? તમારે ગુણી દેવાના, આટલું યાદ આવ્યું। એટલે વન અપોન રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ, વન અપોન રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ ગુણ્યા રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ અને રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ। હવે ઉપરવાળાનો ગુણાકાર ઉપરવાળા જોડે ગુણશો તો એકને રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ વડે ગુણો તો જવાબ તો તમારો એનો એ જ આવશે, રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ। નીચે અહીંયા જુઓ, આ બંને વડે ગુણાકાર કરશો એક વાર માઇનસ એક વાર પ્લસ, તો આપણે ઉપરનું સૂત્ર વાપરવાનું જે મેં આ સૂત્ર વાપર્યું હતું, એક વાર માઇનસ એક વાર પ્લસ, પહેલાંનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર। તો આમાં પણ તમારે એવું જ કરવાનું, પહેલી રકમ કોણ છે? તો કે રૂટ સેવન, તો અહીંયા લખ્યું છે મેં રૂટ સેવનનો સ્ક્વેર માઇનસ બીજી રકમ છે રૂટ છનો વર્ગ। હવે શું કરવાનું? ઉપરની રકમ એમને એમ લખવાની, એનું કશું ના કરવાનું આવે, રૂટ સાતનો વર્ગ સાત આવે અને રૂટ છનો વર્ગ છ આવે, સાતમાંથી છ જાય એટલે કેટલા વધે? એક વધે, અને નીચે એક નહીં લખ્યા મેં, અને ઉપર જે હતા રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ, અહીંયા નીચે તમે એક લખો તો પણ ચાલશે અને ના લખો તો પણ ચાલશે।
ચલો હજી એક દાખલો આવો નવો બીજો જોઈએ અને જેથી તમને વધારે ખ્યાલ આવશે. રકમ આપી છે 1/√5 + √2. હવે અહીંયા નિશાની વચ્ચે જુઓ પ્લસ છે, શું આપેલું છે પ્લસ. તો મેં કીધું તું એ જ પ્રમાણે ઉપર નીચે વિરુદ્ધ નિશાની વડે, ઉપર નીચે વિરુદ્ધ નિશાની વડે ગુણી દેવાના 1/√5 + √2 ગુણ્યા કરવાનું, અને એ જ રકમ લેવાની √5 √2 એ જ રકમ લેવાની ઉપર નીચે વિરુદ્ધ નિશાની. અહીંયા પ્લસ છે તો અહીંયા મેં શું કર્યું છે જુઓ, તમે માઇનસ કર્યા છે, કેટલા કર્યા છે માઇનસ. હવે તમે એકને ઉપરવાળી રકમ જોડે ગુણો તો એનું એ જ આવશે. નીચે શું અવયવ બની ગયો, એકવાર પ્લસ એકવાર માઇનસ, તો પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર. પહેલી રકમ કોણ છે તો કે √5, તો √5 પહેલા વર્ગ લખજો, ડાયરેક્ટ વર્ગ ના કરતા, √5 છે એટલે √5 વર્ગ કરવાનો, વચ્ચે માઇનસ ના માઇનસ, ફરીથી √2 છે એટલે √2 વર્ગ કરીશું. ઉપરની રકમ જેમ છે એમ જ રહેશે, √5 વર્ગ 5 આવે અને √2 વર્ગ 2 આવે, 5માંથી 2 જાય કેટલા વધે 3, તો નીચે 3 ને ઉપરની રકમ સેમ ટુ સેમ લખી નાખવાની. ખ્યાલ આવ્યો? દાખલા નંબર 4 આપેલા છે 1/√7 - 2. આમાં તો થોડું સારું છે કારણ કે એક રકમ વર્ગમૂળમાં નથી, તો ટેન્શન નહીં લેવાનું, કઈ વાંધો નહીં. આપણે તો યાદ શું રાખવાનું, જે રકમ ભાગાકારમાં આપેલી છે એને વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણવાનું. પહેલાં તમારે રકમ જે છે એ રકમ એટલે કે આ રીતે તમારે લખવું પડશે. પહેલી રકમ જે આપેલી છે એ લખી નાખવાની 1/√7 - 2 ગુણ્યાના ગુણ્યા, પછી અહીંયા લખવાનું વિરુદ્ધ નિશાની એટલે √7 + 2, નીચે √7 + 2. હવે અહીંયા ગુણાકાર કરીએ તો ગુણાકારમાં શું ધ્યાન રાખવાનું, એક વડે તમે ગુણશો તો √7 + 2, નીચે નીચે જુઓ એકવાર માઇનસ એકવાર પ્લસ, તો શું કરવાનું, પહેલાંનો સ્ક્વેર માઇનસ બીજી રકમનો સ્ક્વેર. હવે આપણે વર્ગ કરીએ, ઉપરની રકમને કશું જ કરવાનું નહીં, જેમ છે એમ જ લખ્યા કરવાનું, ભાગ્યાના ભાગ્યા. √7 વર્ગ કરશો એટલે 7 આવશે, માઇનસ 2 વર્ગ કરો એટલે 4 આવે, કેટલો આવે 2 વર્ગ 4. ઉપરની રકમ ફરીથી એમ નિયમ મૂકી દેવાની, નીચે 7માંથી 4 જાય તો કેટલા વધે 3 આવશે, કેટલા આવશે 7માંથી 4 જાય તો કેટલા આવશે 3. તો તમારો જવાબ આવ્યો √7 + 2/3, આ તમારો જવાબ આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે પણ આ રીતે છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે સિંગલ રકમ, જો તમને આ રીતે સિંગલ રકમ આપી હોય તો ઉપર નીચે ગુણવાના, અને ડબલ રકમ આપી હોય તો એ જ રકમ વડે વિરુદ્ધ નિશાની, કઈ નિશાની લેવાની, વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે શું કરવાના, ગુણીને મૂકી દેવાના. ખ્યાલ આવ્યો? ચલો તો હવે આ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 મારે તમને ગણાવવાનો રહ્યો, એ આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે ગણાવી દઈશું. ઓકે, ચલો આભાર.